પ્રથમ વાત કરીએ જામનગરની. જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચ પત્રકાર પરિષદ સંબોધી રહી છે. તો જે હત્યાનો મામલો હતો જામનગરના વકીલનો, અને છેલ્લા કેટલાક દિવસથી આ જે મામલો ઘણો ગૂંચવાયેલો હતો. જયેશ રાણપરિયા કે વિરુદ્ધ મેં ભાઈ બહુ સારા ઓફેન્સિસ દાખિલ હુએ, તો જો 7-8 કેસીસ થે ઉસમે ઇનકે વિરુદ્ધ મેં યે કિરીટ જોશી વકાલત કર રહે થે, ઓર કઈ કેસ કે અંદર સુપ્રીમ કોર્ટ મેં ભી જામીન નહીં મિલને કે કારણ યે ઇનકે પર ખફા થા ઓર ઇન્હોને યે મર્ડર કરવાયા. 50 લાખ રૂપિયે કી સુપારી દી ગઈ થી એસે હમકો જાનને કો મિલા. અભી વો દુબઈ મેં હૈ એસે હમે જાનને કો મિલા. દુબઈ સે ભી બહોત સારે ફોન નંબર્સ વો કરતા રહેતે થે, ખાસ કરકે વોટ્સએપ ઓર દૂસરે ઇક્વિપમેન્ટ્સ કા ભી ઉન્હોને ઉપયોગ કિયા હૈ. સબ માહિતી હમારે પાસે હૈ, પર જો અભી હમ કુછ ડાઇવર્સ નહીં કર સકતે, ક્યોંકિ બહોત સારી ચીજ એસી હૈ કે ફિર બાકી કે આરોપીઓ કો પકડને મેં કે પ્રોબ્લેમ હોતી હૈ. સવાલ પાસપોર્ટ કો લેકર કઈ સવાલ હૈ, કે પુરાના પાસપોર્ટ ઓલરેડી સીઝ કિયા હુઆ હૈ જો ઓરિજિનલ બતાયા જા રહા હૈ. એક ફેક પાસપોર્ટ ઉન્હોને નિકલવાયા થા, ઉનમે વો ફેક પાસપોર્ટ ભી પકડા ગયા થા સાંતો ક્રુઝ એરપોર્ટ પર, યે પતા લગ ગયા થા ઇસલિયે, તો ઇનકે પર ગુના દાખિલ હુઆ થા. બાદ મેં કોર્ટ મેં સે ઉસને યે પાસપોર્ટ છુડવા લિયા થા. બોમ્બે કી પુલિસ ઉસકે બારે મેં અપીલ મેં ભી ગઈ હૈ. થેન્ક યુ. જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી આ બંને શખ્સોને ઝડપી પાડ્યા છે, જે કોન્ટ્રાક્ટ કિલર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જયેશ પટેલનું નામ ખુલ્યું છે, જેણે વકીલ કિરીટ જોશીની હત્યા માટે 50 લાખની સોપારી આપી હતી. જયેશ પટેલ સામે 100 કરોડની જમીન કૌભાંડનો આરોપ હતો, અને જે કેસ કિરીટ જોશી લડી રહ્યા હતા, બંને આરોપીઓએ હત્યા કરવાની કબૂલાત કરી લીધી છે. પોલીસે હજુ વધુ આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. પહેલેથી જે રીતે આ હત્યા પાછળ 100 કરોડનો જો જમીનનો જે મામલો હતો, 100 કરોડની, તે લોકોમાં ચર્ચાસ્પદ હતો અને તે જ મામલો સામે આવ્યો છે. તો 50 લાખની સોપારી લઈને આ હત્યા કરવામાં આવી હતી.